जी बिल्कुल रुझान जी, जो बात करिए तो 1091 हेल्पलाइन द्वारा મહિલાઓને લગતી ઘણી બધી સુવિધાઓ અને સેવાઓ પૂરી પાડવામાં આવે છે, પરંતુ આપે જણાવ્યું તે પ્રમાણે કે હમણાં એક નવી વસ્તુ સ્ટાર્ટ કરવામાં આવી છે કે મહિલાઓને SMS કરવામાં આવે, અશ્લીલ કે પછી WhatsApp પર મેસેજ કરવામાં આવે તો આપ દ્વારા જે તે વ્યક્તિનો સંપર્ક કરવામાં આવે છે, ખૂબ જ સારી બાબત આ કહી શકાય. અને જે 3 પોઈન્ટ્સ આપે જણાવ્યા કે તેઓને પોલીસ સ્ટેશન આવવાની જરૂર નથી પડતી, ઓળખ ગુપ્ત રાખવામાં આવશે અને કમ્પ્લેન પણ ક્લોઝ 1 મહિના સુધી એટલીસ્ટ નહીં કરવામાં આવે, આ જે 3 પોઈન્ટ લીધા, પરંતુ આ ખૂબ જ સારી બાબત છે, પરંતુ ક્યાંક ને ક્યાંક નથી લાગી રહ્યું કે જે પણ મહિલાઓ છે તેઓએ પણ ખુલીને બહાર આવવાની જરૂર છે, એમાં આપણો સમાજ ક્યાંક પાછો પડી રહ્યો છે. કારણ કે સમાજ દ્વારા એક આ વસ્તુ થયા પછી એક ખરાબ રીતે જોવામાં આવતું હોય છે, તો સમાજે કેટલું જાગૃત થવાની જરૂર છે. તમારો બહુ જ સરસ ક્વેશ્ચન છે બેન, અને એટલા માટે જ અમે એક લાસ્ટ 2014માં એક હલ્લાબોલ કર્યું હતું સીઝન 1, હવે અત્યારે આજથી જ હલ્લાબોલ સીઝન 2 ચાલુ કર્યું છે. એમાં એટલું જ કામ છે કે અત્યારે કારણ કે મહિલા પખવાડિયું બી ચાલી રહ્યું છે, હર ઓગસ્ટમાં આપણે મહિલા પખવાડિયું બનાવીએ છીએ, તો એમાં એવું કરવાનું છે કે અમે એવું કરી રહ્યા છીએ કે અવેરનેસ બહેનોને કઈ ટાઈપની, તો સેફ્ટી સિક્યોરિટીની, મેન્ટલ ડ્રિલ એટલે આપણે મેન્ટલી સામેવાળાને કેવી રીતે ઓવરપાવર કરી શકીએ. કારણ કે નોર્મલી આપણે સેલ્ફ ડિફેન્સની વાત કરીએ છીએ, સારી છે, કરવી જોઈએ, પણ સેલ્ફ ડિફેન્સ તો એક ફિઝિકલ કોમ્બેટ થઈ, પણ ફિઝિકલ કોમ્બેટ પહેલાં તમે મેન્ટલી જ સામેવાળાને ઓવરપાવર કરી દો, એને ડાઉન કરી દો, તો એ તમને ટચ કરવાની બી કોશિશ ના કરે. આપણે એની પછી વાત કરું, અત્યારે બ્રીફ આપું છું બધું. પછી અમે ઝીરો ટોલરન્સની વાત કરીએ છીએ કે સામેવાળા સાથે ઝીરો ટોલરન્સ, અત્યારે બહેનો બધા અત્યાચાર થાય છે તો ઝીરો ટોલરન્સ કેમ રાખો, નાનો હોય તો બી ઝીરો ટોલરન્સ રાખો તાકી એ મોટામાં કન્વર્ટ ના થાય. પછી અમે સાયબર સેફ્ટીની વાત કરીએ છીએ, જે બહુ આજની તારીખમાં બહેનો માટે ખાસ જરૂરી છે, કારણ કે બહેનો પેલી એકદમ લાગણીશીલ થઈ જાય છે, બધી લાગણી બતાવી દે છે, ટ્રસ્ટિંગ કરી દે છે, અને પછી એમાં ઇન્ટરનેટ તો યુઝ કરો જોઈએ. મારું કેવું છે કે ઇન્ટરનેટ યુઝ કરો પણ પોતે મિસયુઝ ના થાવ, એટલે આ થઈ રહ્યું છે. અને હવે એક અમે હજી એક બહુ સારી ઇમ્પોર્ટન્ટ ચીજ જોડી છે, જે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોનું એક સારું ઇનિશિયેટિવ છે હેલ્ધી કેમ્પસ, એ બી ઇનિશિયેટિવ જોડ્યું છે. એમાં અમે એવું કહેવા માગીએ છીએ કે લોકોએ હેલ્ધીલી, જેને કે અત્યારે આપણે ખબર છે પેલું ઉડતા પંજાબ ને ડ્રગ્સ ને આ બધું તો જગ જાહેર વાત છે, એટલે આપણે એવું કહેવા માગીએ છીએ કે આપણે ડ્રગ ફ્રી લાઈફ કેવી રીતે રહેવાય. કારણ કે એટ ધેટ એજ, જે કોલેજની એજ છે, એ વખતે છોકરાઓને સ્મોક, છોકરા અને છોકરીઓ બંને મીન કરું છું, એ લોકોને સ્મોકિંગની લત લાગે છે, એ લોકોને લાગે છે સ્મોકિંગ કરવુંથી એક મર્દાનગી વધે, યા એ લોકો આ બધું ટ્રાય કરવા માગે કે એમ સમજે કે હું ટ્રાય કરીશ તો મને કંઈ નહીં થાય, પણ પછી એ લોકો એને લત લાગી જાય. એટલે અમે આખું એક પેકેજ બનાવી અને અત્યારે 5 તારીખથી 13 તારીખ સુધી આખા ગુજરાતમાં અમારા વિડીયો પ્રેઝન્ટેશન ચાલશે, અને એમાં અમે હલ્લાબોલનો મતલબ એ છે કે એવું હલ્લા બોલીએ છીએ કે ભાઈ આપણે બહેનોની સેફ્ટી સિક્યોરિટી અને ડ્રગ ફ્રી લાઈફ માટે કામ કરવાનું છે.